शिक्षा का अधिकार के कानून के अंतर्गत 30 बच्चों के लिए एक अध्यापक, खेलने का मैदान, पीने के पानी की सुविधा और शौचालय की सुविधा होना बहुत ही जरूरी है। पर सुरेंद्रनगर जिला के लिंगड़ी तालुका के रड़ोल गांव में ढांचेगत सुविधा होना तो दूर, मध्याह्न भोजन में बच्चों के साथ बकरियां भी मध्याह्न भोजन खाने आ जाती है। तो बकरी न आवे एना माटे कोई कई नथी करता। બકરા દરરોજ આવે છે? આજ રોજ બકરા દરરોજ કોઈની કોઈની ડિશમાં તો ખાય જ। ગુજરાત રાજ્ય કો નંબર 1 કા ઢંઢેરા પીટને વાલે કો યે ભી દેખના ચાહીએ કે ગુજરાત શિક્ષા કે ક્ષેત્ર મે ઓર ઢાંચેગત સુવિધા મે કિતના પીછડ રહા હે। પાણીની બોટલ કેમ સાથે લાવો છો? પાણી પીવા સ્કૂલ માં પીવા માટે પાણી નથી કેમ? અને ટાંકી ટાંકી તો તમને આમ ભણવામાં તકલીફ પડે ખરી? બધા જાજા બાળકો હોય તો કામ કરવાનું છે, છોકરા બી સેટ થઈ ગયા છે, એક સાપ્તાહિક અખબાર કે દ્વારા માહિતી મિલતી હે કે ગુજરાત શિક્ષા કે ક્ષેત્ર મે ઓર ઢાંચેગત સુવિધા મે પીછડ કર 18વે સ્થાન પર ખિસક ગયા હે। રડોલ સ્કૂલ માં અમે મુલાકાત લીધી તો તમે જે સુવિધાઓ કહી એ પ્રમાણેની એક પણ સુવિધા નથી। કન્યાશાળા ની અંદર પહેલા તો પાણી હતી, પાણીની ટાંકી હતી જે ભયજનક હતી, હમણાં જ અમે દૂર કરાવી છે અને ત્યાં પણ અમે રૂમો બનાવ્યા છે। હવે ટોયલેટની સુવિધા બાબતે, ટોયલેટ એટલા બધા ગામના જ બાળકો, ગામના જ લોકો ગંદા કરે છે કે ત્યાં તમે શાળા ખોલો ત્યારે જ્યાં ત્યાં એ લોકો કુદરતી હાજતે ગયેલા હોય છે। હમણાં ફરીથી અમે રૂમ પણ એવોર્ડ પ્રોવાઈડ કર્યા હતા, પણ સ્થાનિક પરિસ્થિતિ કે પૂરો સહકાર એસએમસી કે પંચાયતો ન મળતા આચાર્યશ્રીએ ગ્રાન્ટ પરત કરેલ છે। ઇસ વિડીયો દેખ રહે સભી દર્શકો સે મેરી અપીલ હૈ કે શિક્ષા કે ક્ષેત્ર મે બચ્ચો કો ઢાંચેગત સુવિધા ઉપલબ્ધ કરાના ચાહતે હે તો સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષા અધિકારી જીડી કાનાણી કો 9909970219 ઇસ નંબર પર કોલ કરકે દબાવ બના સકતે હૈ। મેં બિપિન સોલંકી ગુજરાત કે સુરેન્દ્રનગર જિલ્લા કે લીંબડી તહેસીલ સે ઇન્ડિયા અનહડ કે લિયે।